હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ફરી એકવાર મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થયા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એકવાર સાથે મળીને ઓનલાઈન અભ્યાસ કરવાનો છે. તો તમે લોકો મારી સાથે ઓનલાઈન અભ્યાસ કરવા માટે તૈયાર છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે કયા વિષયનો અભ્યાસ કરીશું? આજે શું શીખીશું? તો ભાઈ, આજે આપણે શીખીશું ધોરણ 4, એની અંદર વિષય આસપાસ. તો ભાઈ, ધોરણ 4 વિષય આસપાસ તમને શીખવો છે ને? તો ધોરણ 4 વિષય આસપાસની અંદર આપણે શું શીખી રહ્યા છીએ, શું કરી રહ્યા છીએ? વેરી ગુડ. તો આપણે કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 24, જેનું નામ છે મસાલેદાર કોયડા. શું નામ છે એનું? મસાલેદાર કોયડા. તો આ પ્રકરણમાં આપણે શું શીખ્યા હતા? મસાલેદાર કોયડાની અંદર આપણે લોકો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ કોયડાઓ શીખ્યા હતા, બરાબર? અલગ અલગ કોયડાઓ વિશે સમજ્યા હતા, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો ભાઈ, મસાલેદાર કોયડામાં સૌથી પહેલો કોયડો કયો હતો? ચાલો, બધા જ કોયડાઓ છે તે એકવાર આપણે સમજી લઈએ, બરાબર? તો ચાલો, પહેલો કોયડો કયો હતો? પહેલો કોયડો હતો કઈક આ રીતે: તાજું છું તો લીલું, ને સુકાઈ જાવ તો લાલ. કોળું કચું ચાખે એના ભૂંડા થાય હાલ. તીખો તીખો સ્વાદ મારો રસોઈમાં નખાવ. વધુ પડતો ખાવા જાવ તો નાકમાં પાણી લાવ. બોલો બોલો જલ્દી બોલો, હું છું કોણ? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આવે મરચું, બરાબર? ચાલો, એવી જ રીતે આપણે બીજો કોયડો શીખ્યા હતા. બીજો કોયડો છે: પીરો પીરો રંગ મારો, તૂરો મારો સ્વાદ. રસોઈમાં ને કચુંબરમાં આવું સૌને યાદ. નાની નાની વાતોમાં હું ઔષધ બની જાઉં. દૂધ સાથે ભરી જતા ખાંસી બગાડી દઉં. બોલો બોલો જલ્દી બોલો, હું છું કોણ?
શું જવાબ આવશે આમાં? હળદર. શું જવાબ આવશે? હળદર. ચાલો એના પછી ત્રીજો ગોયડો. ચાલો આપણે ત્રીજો ગોયડો વાંચો. જીની જીની મોતી જેવી નાની પણ હું ગોળ, અંદરથી હું સફેદ છું પણ ઉપર કાળો ધોળ, કચુંબરને નમકીનમાં હોશથી ન ખાઉં છું, જીભ ઉપર મને મૂકો તો તીખો સ્વાદ લાવું છું, બોલો 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 જલ્દી બોલો હું છું કોણ? શું જવાબ આવશે? શું જવાબ આવશે એમાં? વેરી ગુડ. તો એની અંદર જવાબ આવશે મળી. ચાલો હવે એના પછીનો કોયડો જોઈએ. પાતળું અને નાનું છું, કાળું અને ભૂરું છું, તેલમાં ઘીમાં નખાઉં છું, તેલમાં ઘીમાં તળાવું છું, દહીં છાશમાં નખાઉં છું, રસોઈમાં હું ભરું છું ને સુગંધિત બનાવું છું, પાવડર કે આખે આખો ઉપયોગમાં આવું છું, બોલો બોલો જલ્દી બોલો હું છું કોણ? શું જવાબ આવશે? વેરી ગુડ. આની અંદર જવાબ આવશે જીરું. ચાલો એના પછી શું જોયો હતો? આ કોયડો જોયો હતો. પાતરી ને નાની હું તો લીલી લીલી છમ, મુખવાસ ને શરબતમાં લાવી દઉં દમ, લીલી સૂકી ચાવો તમે તો પણ લાગુ મીઠી, જીરા જેવી લાગુ હું તો જ્યારે તમે દીખી, જ્યારે તમે જોવો ને ત્યારે હું કોના જેવી લાગું? જીરા જેવી લાગું. બોલો બોલો જલ્દી બોલો હું છું કોણ? શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો ભાઈ આમાં જવાબ આવશે વરિયાળી. ચાલો છેલ્લો ગોયડો જોઈએ. ચોકલેટ જેવો રંગ મારો સિંગડા વાળી ચીઝ, ખીલી જેવો લાગું તો મસાલાનો બીજ, દાંતના દુખાવામાં ખૂબ કામમાં આવું, તીખો મારો સ્વાદ પણ મુખવાસમાં ભાવું, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ? શું જવાબ આવશે?
वेरी गुड, पहले जवाब लखो लविंग। પછી આપણે શીખ્યા હતા કે ચણાની ચાંદ કેમ બનાવાય, બાફેલા ચણા હતા તેની અંદર મીઠું, લાલ મરચું, આમચૂર પાવડર અથવા લીંબુનો રસ ઉમેર્યો હતો, એની અંદર જીરું, સંચર અને ધાણા પાવડર પણ નાખ્યા હતા, લાસ્ટમાં શું નાખ્યું હતું, ગરમ મસાલો, ને આપણે બનાવી હતી ચણાની ચાટ, બધાએ બનાવી હતી ને, પછી બધા જમ્યા હતા। તો અહીંયા આપણે પ્રકરણ નંબર 24 મસાલેદાર કોયડા સંપૂર્ણપણે સમજી ગયા હતા, બરાબર। તો હવે આપણે શું કરવાનું છે, વેરી ગુડ, હવે આપણે કરવાનું છે સ્વાધ્યાય। શું કરવાનું છે, સ્વાધ્યાય। તો સ્વાધ્યાયની અંદર આજે આપણે શું શીખીશું, તો ભાઈ સ્વાધ્યાય છે બરાબર, એનો આપણે ક્વેશ્ચન નંબર 1 એટલે કે વિકલ્પો કરીશું, બરાબર। તો ચાલો જોઈએ વિકલ્પો, ચાલો પહેલો અને બીજો વિકલ્પ તમને તમારી સ્ક્રીન ઉપર આપેલો છે, ધ્યાનથી બધા વાંચો। તો ભાઈ પહેલો વિકલ્પ છે કે સાના વગર શાકભાજી સ્વાદે ફીકી લાગે છે, અ પાણી વગર, બ મસાલા વગર, ક તેલ વગર, કે દ ચણાના લોટ વગર। શું જવાબ આવશે, તો ભાઈ આમાં જવાબ આવશે બ મસાલા વગર, મસાલા વગર શાકભાજી છે તે ફીકી લાગે છે, બરાબર। ચાલો બીજું, ગરમ મસાલો બનાવવા માટે નીચેનામાંથી કયા મસાલાનો ઉપયોગ થાય છે, હળદર, બ લવિંગ, ક અજમો, કે ડ વરિયાળી।
तो भाई एमा जवाब आवशे ब लविंग। चलो एवी ज रीते तीजो ने चौथो विकल्प तमने तमारी स्क्रीन पर देखाय छे। बधाज विद्यार्थीओ छे ते स्क्रीन उपरथी वाचे एक वार। ચાલો વિદ્યાર્થી મિત્રો વાંચો છો ને? તો ભાઈ ત્રીજો વિકલ્પ છે કે શાકભાજી બનાવતા પહેલા વગાર કરતા ગરમ તેલમાં સૌ પ્રથમ કયો મસાલો નાખવામાં આવે છે? તેમાં વિકલ્પો આપ્યા છે અ તજ, બ લવિંગ, ક મરચું અને ડ રાય અને મેથી। તો શું જવાબ આવશે? વિચારો વિદ્યાર્થી મિત્રો, શું જવાબ આવશે ત્રીજા વિકલ્પમાં? તો ભાઈ આમાં જવાબ આવશે ડ રાય અને મેથી છે, તે વગાર કરતા પહેલા તેલની અંદર તળવા નાખવામાં આવે છે। તો એવી જ રીતે ચોથો વિકલ્પ છે મસાલાવાળી ભાખરી બનાવતા કયા કયા મસાલા કણકમાં નાખવામાં આવે છે? અ હળદર, બ મરચું, ક અજમો, કે ડ આપેલ તમામ। આમાં જવાબ આવશે આપેલ તમામ પાંચમો વિકલ્પ। નીચેનામાંથી કયો મસાલો ચામાં નાખવામાં આવે છે? અ આડું, બ કોથમીર, ક મરચું, કે ડ હળદર।
કયો મસાલો નાખવામાં આવે છે? તો આમાં જવાબ આવશે અ આદુ. એવી જ રીતે છઠ્ઠો વિકલ્પ છે, વાંચું છું ધ્યાનથી સાંભળજો. દાળ બનાવ્યા પછી તેમાં ખટાશ ઉમેરવા શું નાખવામાં આવે છે? અ છાશ, બ દહીં, ક લીંબુ, ડ સોડા. શું જવાબ આવશે આમાં? ભાઈ આમાં જવાબ આવશે ક લીંબુ. બરાબર, છાશ કે દહીં નાખવામાં આવતું નથી. ચાલો સાતમો અને આઠમો વિકલ્પ તમને તમારી સ્ક્રીન ઉપર આપેલો છે, તમારે એકવાર જોઈને વાંચવાનો છે. તો ભાઈ સાતમો વિકલ્પ છે કે ચના ચાંદ બનાવવા નીચેના પૈકી કોની જરૂર નથી? અ લીંબુ, બ સંચર, ક મરચું પાવડર કે ડ મેથી. શું જવાબ આવશે એમાં? એમાં જવાબ આવશે ડ મેથી. ચના ચાંદ બનાવવા માટે આપણે મેથીની જરૂર નથી. ચાલો એવી જ રીતે આઠમો વિકલ્પ, હું એક મસાલો તેલમાં ઘીમાં તળાવું છું અને પાવડર રૂપે દહીં છાશમાં નખાવું છું, બોલો હું કોણ? અ મરી, બ જીરું, ક વરિયાળી કે ડ અજમો. શું જવાબ આવશે આમાં?
ભાઈ વેરી ગુડ. આઠમાં વિકલ્પની અંદર જવાબ આવશે બ જીરું. જીરું જે મસાલો છે તેને તેલમાં ઘીમાં તળવામાં પણ આવે છે અને જીરુંનો પાવડર બનાવી દહીંમાં કે છાશમાં નાખવામાં પણ આવે છે. જીરા છાશ કહીને આપણે લોકો ભાવે ને તમને જીરા છાશ. જીરુંનો પાવડર બનાવી અને એને છાશની અંદર નાખવામાં આવે. ખૂબ સરસ લાગ્યો. તમે લોકો અત્યારે ઉનાળામાં પીવો છો જીરા છાશ? બરાબર. તો એમાં આપણે બ જવાબ લખો જીરું. બરાબર, સમજાઈ ગયું? તો ભાઈ વિદ્યાર્થી મિત્રો મારા, આપણે અહીંયા પ્રકરણ નંબર 24 મસાલેદાર કોયડા, બરાબર, એના વિકલ્પો સમજીને પૂર્ણ કર્યા. બરાબર. તો ચાલો આજનો તમારો હોમવર્ક શું થયું? તો ભાઈ આજનો તમારો હોમવર્ક છે કે તમને બધાને આ બધા જ વિકલ્પો છે તે એકવાર પાકી બુકની અંદર લખવાના છે. બરાબર. ચાલો, હું આશા રાખું છું કે મારા બધા જ વિદ્યાર્થીઓને આજના દિવસમાં જેટલા પણ વિકલ્પો સમજાવ્યા તે બધા જ ખૂબ જ સારી રીતે સમજાઈ ગયા હશે, યાદ રહી ચૂક્યા હશે. અને હોમવર્કની અંદર તો હું એ તમને લોકોને બધા જ વિકલ્પો એકવાર લખવા માટે આપ્યા છે, તો તમને બધાને લખાઈ પણ ગયા હશે. બરાબર. તમે લોકો મારો વિડીયો ધ્યાનથી જુઓ છો, સમજો છો, યાદ રાખો છો, તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે હોમવર્ક કરતા નથી, અથવા તો હોમવર્ક કરે છે તો મને ફોટોઝ મોકલતા નથી. તો એ બધા જ વિદ્યાર્થીઓને હું રિક્વેસ્ટ કરું છું કે તમને જે પણ હોમવર્ક મોકલવામાં આવે તે બધું જ હોમવર્ક ધ્યાનથી સમજીને યાદ રાખીને કરો. આ ઉપરાંત જે બધા વિદ્યાર્થીઓ કરે છે બધા ખૂબ જ સરસ હોમવર્ક કરે છે. બરાબર. તમે બધા મારા વન્ડરફુલ સ્ટુડન્ટ્સ છો, મારી બધી જ વાતને માન્યા રાખો છો. બરાબર. જેમ કે રોલ નંબર 165, રોલ નંબર 68, રોલ નંબર 118, આ બધા એવા છે જે રેગ્યુલર હોમવર્ક કરી અને મને હોમવર્ક મોકલે છે. બરાબર. ચાલો ફરી એકવાર આપણે લોકો મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા મળીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.